સુરતના સ્વનિર્ભર શાળા સંચાલકોએ કેબિનેટ દ્વારા લેવાયેલા માસ પ્રમોશનના નિર્ણયની સાથે અસંમતિ દર્શાવી છે। સરકારે ઉતાવળિયો નિર્ણય લીધો હોવાનો સૂર વહેતો કર્યો છે। ઓનલાઈન શિક્ષણ લીધા બાદ માસ પ્રમોશન આપવા પાછળનું કારણ શું છે તે પણ સરકારે કહ્યું નથી। સરકાર પાસે હજી વિચારવાનો ઘણો સમય હતો, પરંતુ માસ પ્રમોશનનો નિર્ણય લઈ લીધો છે, જે શાળા સંચાલકોને અયોગ્ય લાગ્યો છે। સરકારે આજે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે, જેની તારીખ આગામી દિવસોમાં જાહેર થશે। પરંતુ સાથોસાથ માસ પ્રમોશનના નિર્ણયને લઈ શાળા સંચાલકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારના નિર્ણયને લઈને અસંમતિ દર્શાવી છે। શાળા સંચાલકોના કહેવા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન સરકારે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો આગ્રહ કર્યો હતો, જે મુજબ જ તમામ શાળાઓના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે। સરકારે હાલની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેના બીજા અનેક વિકલ્પો ખુલ્લા હોવા છતાં પણ ઉતાવળે નિર્ણય લઈ લીધો છે। શાળા સંચાલકોના કહેવા મુજબ વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી મહેનતને સરકારે ધ્યાને રાખ્યું નથી। શિક્ષકોએ હજી ટેકનિકલ સમસ્યાઓ હોવા છતાં પણ બાળકોને મળી રહે તે માટેના સનિષ્ઠ પ્રયાસો કર્યા હતા। સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડોક્ટર દીપક રાજેગુરુએ કહ્યું કે રાજ્ય સરકારે શાળા સંચાલકોનો મત જાણ્યા વગર જ ઉતાવળે નિર્ણય લઈ લીધો છે। અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ પર ધ્યાન આપીને ભણતા વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન આપશે નહીં, કારણ કે તમામ બાળકો અને તેમના વાલીઓને માહિતી મળી ગઈ છે કે માસ પ્રમોશન આપવાના છે, એટલે નાપાસ થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। તેથી બાળકો હવે ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન નહીં આપે, સરકારે આ બાબતે ફેરવિચારણા કરવાની જરૂર છે। આચાર્ય સંઘ, શિક્ષક સંઘ, વાલી મંડળ અને તજજ્ઞો સાથે બેઠક કરીને ફરી એકવાર બાળકોની પરીક્ષા લેવા અંગે વિચારણા કરવી આવશ્યક છે। રાજ્ય સરકારની કારોબારીની બેઠક આજે મળેલી હતી, એમાં સર્વાનુમતે એવું નક્કી થયું કે ધોરણ 1-9 અને ધોરણ 11 એના માસ પ્રમોશન માટે આપવું। મારે સરકારશ્રીને ખાલી એટલું જ પૂછવું છે કે બાળકો આખું વર્ષ ઓનલાઈન ભણ્યા છે, બાયસેકના માધ્યમથી, ટીવીના માધ્યમથી સરકારે પણ ભણાવ્યા છે, તો બાળકોની જો એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ જો ઓનલાઈન લેવાયેલી હોય તો શા માટે વાર્ષિક પરીક્ષા ઓનલાઈન ન લઈ શકાય? બાળકોના હિત માટે અને ભવિષ્ય એના ભવિષ્યના કેરિયર માટે પણ પરીક્ષાઓ લેવાવી જોઈએ, જોઈએ તો ઓનલાઈન લેવાવી જોઈએ, અને ખાસ હજુ તો જૂન મહિનાની અંદર પરીક્ષાઓ લેવાની છે ત્યારે આપણી પાસે ઘણો સમય છે। આ થોડું ઉતાવળિયું પગલું લેવાયેલું છે। હું જાગૃત વાલીઓને વિનંતી કરું છું કે તેઓ આગળ આવી અને સ્કૂલને વિનંતી કરે કે બાળકોના હિત માટે એ લોકો પરીક્ષા લે, જોઈએ તો ઓનલાઈન એક્ઝામ લેવાય, એ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે જ। બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત।